આ આપત્તિના સમયમાં આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીશ્રીએ અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે તમામ તંત્રને ખૂબ જાગ્રત કર્યું છે અને એ તંત્રને જાગૃત કર્યું છે સાથે સાથે મારે એટલો સંદેશો આપવો છે કે તંત્ર જાગૃત થયું છે પણ અત્યારનું માનવ પણ જાગૃત થાય અને એ માનવને મળેલો એક સંદેશો એક મેસેજ કે ઘરમાં રહો સેફ રહો લોકોથી સંપર્કને ટાળશો તો કોરોનાને હરાવવામાં આપણે આગળ વધીશું આપણી જીત થશે ચોક્કસ છે એટલે આ મહામંત્રને આપણે સૌ લોકો સ્વીકારીએ મંત્ર તરીકે આપણે એમને સ્વીકારી લઈએ અને અત્યારે જ્યારે આપણા રાષ્ટ્ર ઉપર આ વિશ્વ પર જ્યારે આપણી આપત્તિનો સમય આવ્યો છે ત્યારે તન મન અને ધન થી સેવા કરવાનો પણ અવસર છે તો આ અવસરમાં ભગવાને જે કંઈ આપ્યું છે તન સારું આપ્યું છે તો તનથી અને ધન સારું આપ્યું છે તો ધનથી યથાશક્તિ આપણા આ રાહત દર ની અંદર આ રાહત ફંડમાં આપણે ફંડ આપીએ આજે ભગવાને મને જે કંઈ યશ આપ્યો છે કીર્તિ આપી છે અને પરમાત્માએ મારી આજીવિકાના માધ્યમથી ભાગવત કથાના માધ્યમથી વ્યાસપીઠને કેન્દ્ર બિંદુમાં રાખી અને મારી આજીવિકા જે છે એમાં માધ્યમથી જે હું ચલાવું છું એમાં મને જે કંઈ પ્રાપ્ત થયું છે એમાંથી મારી યથાશક્તિ મુજબ આજે મુખ્યમંત્રી શ્રી રાહત ફંડમાં મેં યથાયોગ્ય દાન આપ્યું છે આજે વિજયભાઈ રૂપાણી સાહેબને સ્વહસ્તે ચેક આપવા માટે હું અહીંયા ગાંધીનગર આવેલો અને સાહેબે મારા હાથથી એ ચેક સ્વીકાર્યો છે આજે હું કૃતાર્થ થયો છું અને મારે ફરીવાર આ તમામ રાષ્ટ્રની જનતાને એટલું જ કહેવું છે ઘરમાં રહો સેફ રહો એકબીજાથી તમે સંપર્કને થોડો સમય તમે સંયમ રાખો એટલે આપણા વડાપ્રધાનશ્રીએ જે એકવીસ દિવસનું લોકડાઉન આપ્યું છે એમાં લોકોએ ખૂબ સાથ આપ્યો છે સહકાર આપ્યો છે અને હજી પણ આગળના દિવસો પૂરા ન થાય ત્યાં સુધી સંપૂર્ણપણે આપ લોકો સાથ આપો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે પ્રાર્થના છે એ જ સાથે આપ સૌને રાધે રાધે જય હિન્દ ભારત માતા કી જય